હોસ્પિટલના બિચારાની સારવાર લઈ રહેલા માતાને ક્યાં ખબર હતી કે તેણે જેને લાડકોડ સાથે મોટો કરેલ તે પુત્ર જ અન્ય સ્ત્રીને પામવા તેના પર જીવલેણ હુમલો કરશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ભાલકા વિસ્તારમાં ચામુંડા સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ઢાબી અને બે પુત્ર અને બે પુત્રી છે, જેમનો મોટો પુત્ર વિવેક સુરત અને મુંબઈ ખાતે મિસ્ત્રી કામ કરે છે અને છેલ્લા 5-1 વર્ષથી ત્યાં રહે છે, જ્યાં કોઈ પરિણીત યુવતીના પ્રેમમાં પડેલ અને આ યુવતી સાથે લગ્ન કરવા જીત કરેલ. પરિણીત અને પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કરવાની ના પાડનાર માતા ભાવનાબેન અને પુત્ર સાથે આ મુદ્દે બોલાચાલી થતા પ્રેમાંધ અને ઉશ્કેરાયેલા પુત્ર વિવેકે તેની જ માતા પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધેલ. આ સમયે તેની બહેન પૂનમ આવી જતા અને માતાને બચાવવા જતા બહેન પર પણ હુમલો કરી નાસી છૂટેલ. પર સ્ત્રીના પ્રેમમાં આંધળા બનેલા પોતાના જ પુત્ર પર હાલ આ પરિવાર ફિટકાર વરસાવી રહ્યો છે. મારે છોકરો છે, એક મુંબઈ સુરત કામ કરે છે આ 6-7 વર્ષથી, ને એ કે છોકરીના પ્રેમમાં ફસાઈ ગયેલો છે. મુંબઈ અવાર જવા અવાર જતો હતો બરાબર, પણ એને લગ્ન કરવા હતા અને મને ઘરે ફોન કરતો હતો અવારનવાર કે મારે લગ્ન કરવા છે. તો અમે કીધું અમે જોઈ વિચારીને જવાબ આપશું બરાબર. પછી અમે જોઈ વિચારી સમજીને અમે જવાબ આપ્યો કે છોકરી પરણેલી છે, એને એક બાબો છે બરાબર, એટલે અમે એને ના પાડી બરાબર. તો એ બારામાં એ ધમકી 2-4 વાર આપી હતી ફોનમાં બરાબર. તો અમે મનમાં વિચાર્યું નહોતું કે આવું બનશે બરાબર, પણ છતાં ઉચ્ચતાનું આવી બરાબર. ને 7:30 વાગે 7:30 વચમાં જમવાની ત્યારે ચાલતી હતી, એ હુમલો કરી મારી પત્નીનો ભાવના મહેન્દ્ર ડાભીને હુમલા વડે છરી વડે હુમલો કરી 6-7 ઘા મારી બરાબર, નાસવાની કોશિશ કરતો હતો. ત્યાં મારી છોકરીએ પકડવાની કોશિશ કરીને તો એને પણ છરી વડે એક હુમલાનો ઘા કરેલ છે હાથમાં બરાબર, નાસી છૂટો છે. ને આવો પુત્ર કોઈને ન મળે બરાબર, એવી આશા હું રાખું છું કે બેન ને માતા ઉપર જો હુમલો કરે બરાબર, એ કેને મૂકી શકે. અને મારો ભાઈ મોટો છે ને, જે શરીરનો ઘા કરીને ગયો છે, એ નામ વિવેક છે. અમે લોકો પાલકા શહેરમાં રહીએ છીએ. અમારી સોસાયટી નામ ચામુંડા સોસાયટી છે. અને વાત કરવામાં આવે તો શા માટે તમારી પર હુમલો કર્યો, આખી ઘટના શું હતી બેની હાથે? એમાં એને બીજી પરણી છોકરી સાથે લગ્ન કરવાના હતા એટલે મારી મમ્મી ના પાડી, એને માટે એને ગુસ્સે આવ્યો અને એણે અમારી ઉપર હુમલો કર્યો. અને 2 દી પહેલાં ધમકી પણ આપી ગયેલી હતી એને. 7 વર્ષથી સુરત હતો ને મુંબઈ અપડાઉન કરતો, ને આ કોઈ છોકરીના પ્રેમમાં હતો ને એને લગ્ન કરવા હતા ને મારા મમ્મી ના પાડી એટલે. આ ચકચારી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. બનાવમાં એવું છે કે ગઈ તારીખ 24/12 18 રોજ રાત્રિના 8:30 વાગે ફરિયાદીબેન શ્રી ભાવનાબેન, જેઓ તેમના પુત્ર કલ્પેશ અને વિવેક તેમજ બે દીકરીઓ એના પરિવાર સાથે એમના ઘરે હાજર હતા, અને આ મોટો છોકરો વિવેક છે જે મુંબઈ ખાતે સુથારી કામ કરે છે, અને નંબર 2 જે છોકરો છે એની સગાઈ હતી, એ સગાઈ પ્રસંગે બોલાવેલા. અને સગાઈમાં આવ્યા બાદ આ પુત્ર અને એની મમ્મીએ કીધેલું કે તું જે છોકરીને પ્રેમ કરે છે એની જોડે નથી કરવું, પણ આપણા સમાજની છોકરી જોડે લગ્ન કરવાના છે એમ કહેતા તે એને પસંદ ના આવતા એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના હાથમાં રાખેલ છરી વડે હુમલો કરવા માંડેલો. અને હુમલા દરમિયાન એની બેન પૂનમ છે એ વચ્ચે પડતા એને પણ વાગેલું છે, હાલમાં દવાખાનામાં સારવાર હેઠળ છે. આરોપી બાબતે અમે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ છે. હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર ગુનો પોલીસમાં દાખલ કરેલ છે અને જુદી જુદી ટીમો બનાવી અને આરોપીની તપાસ ચાલુ છે. પરિસ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનો સગી જનેતા પર જીવલેણ હુમલાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. ભરત જાધવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.